गत दिवस कथा यात्रा अंतर्गत चतुर्थ स्कंद में आपने प्रवेश कर्यो हतो अने मैं कीधु तू के हवे पंख लगाड़वा पड़शे। चतुर्थ स्कंद में धर्म अर्थ काम अने मोक्ष चार प्रकरणों में जे आ विभाजित छे अने ए धर्म प्रकरण अंतर्गत आपणे दक्ष यज्ञनी कथा नो संक्षिप्त में श्रवण कर्यु अने एनो हार्द शू छे, कारण के आ दरेक कथाओ कंईक उपदेश कंईक सिद्धांत आपणे समझावे छे। जेम के दक्ष ने प्रजापतिनो प्रमुख बनावी दीधो तो एनी अंदर अभिमान आवी गयु अने अभिमान मा आवी ने एने यज्ञ कार्य कर्यु तो ए सफल न थयु। एवी ते ज्यारे कोई पण कार्यना समितिना संस्थाना कोई जवाबदारी आपणने मळी होय तो ए जवाबदारी साथे एक बीजो पण भार एनी उपर आवी जाय छे कि ए जवाबदारी ने ए स्थान ने एनी गरिमा ने बचावी ने राखे, बधानी साथे सहज साथे व्यवहार करे, वाणी मां नम्रता होय, व्यवहार मां कोमलता होय, कोई पण कार्य अभिमान मां आवी ने अधिकार मां आवी ने न करवू ए एक कथा नो हार्द हतो। तो आ चतुर्थ स्कंद धर्म अर्थ काम मोक्ष अने एम आचार्यो कहे छे के आ चार पुरुषार्थ जे छे आने चार पुरुषार्थ कहेवाय छे अने हवे ए चार पुरुषार्थ जेमाथी बे पुरुषार्थ कर्म द्वारा ने बे पुरुषार्थ भाग्य द्वारा सिद्ध थाय छे। परंतु आ चार पुरुषार्थ गौ माता आपने एक साथ सिद्ध करावे छे। गौ माता ना चरणारविंद मां चारे पुरुषार्थो विद्यमान छे, धर्म अर्थ काम अने मोक्ष। जेम पूर्वमां ज ज्येष्ठ भातृचरण ने जेम आज्ञा करी के गोबर मां ए छाण मां लक्ष्मीजी नो वास छे अने एनी पण आखी कथा छे। हां पाछी ए लक्ष्मीजीए पण बहु आग्रह कर्यो, विनती कर्यो के मने आपमां निवास करवो छे, त्यारे जईने एने छाण मां वास मळ्यो छे। आखी पौराणिक कथा आवे छे। ए लक्ष्मीजीए बहु आग्रह कर्यो, एनी विनती ने मान राखीने गौ माताए अने ए प्रेम भावथी એ છાણમાં લક્ષ્મીજી વિદ્યમાન છે એમ ગૌ માતાના ચાર ચરણોમાં ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારેના દર્શન થાય છે। બધા શાસ્ત્રો ઉપનિષદો પુરાણો આ વાતને સ્વીકારે છે અને આપણે પણ સાંભળેલું છે કે ગૌ માતાની અંદર 33 કોટી દેવતાઓ વાસ કરે છે। એટલા માટે ગાય વંદનીય છે, પૂજનીય છે અને એ ગૌ માતાની સેવાથી એમની પૂજા અર્ચનાથી બધા દેવતાઓ તૃપ્ત થઈ જાય છે। અન્ય કોઈ પણ બીજી કોઈ ઉપાસના વ્રત આદિ કરવાની આવશ્યકતા જ નથી રહેતી, કારણ કે એની અંદર સમસ્ત દેવતાઓ વિદ્યમાન છે। શાસ્ત્રોમાં ગાયને ગાયના બળદને ધર્મનું આદિદૈવિક સ્વરૂપ બતાવ્યું છે। ગત દિવસ પણ આપણે કથામાં જોયું હતું કે જે બળદ અને ગાય, ગાય પૃથ્વીનું સ્વરૂપ, બળદ એ ધર્મનું સ્વરૂપ, તો બળદ એ ધર્મનું સ્વરૂપ છે એટલા માટે ગાય એ ધર્મની જનની છે।
એટલે ગૌ સેવાથી સ્વતઃ એ જીવને ધર્મ સિદ્ધ થાય છે, ધર્મ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. ગાયના બળદ દ્વારા જે ખેતી કરવામાં આવે અને ખેતી કરવાથી તેના મળતી સંપત્તિ, ખેતીના માધ્યમથી જે સંપત્તિનું ઉપાર્જન થાય છે અને એ ખેતી દ્વારા ઉત્પન્ન થતા અનાજ, જવ, તલ, ચોખા વગેરે, તેમજ ગાયનું દૂધ, ગાયનું દહી, માખણ, ઘી, ગૌમૂત્ર, આનાથી જે પંચ ગવ્ય દ્વારા જે વૈદિક પ્રણાલી મુજબ યજ્ઞ કરવાથી ધર્મ લાભ સિદ્ધ થાય છે. ગાયના બળદ દ્વારા જે ખેતી કરી તેનાથી મળતું અનાજ અને અન્ય પેદાશમાંથી મળતું ધન અને ગાયનું દૂધ, ઘીના વેચાણ દ્વારા મળતા ધન અને એ ધન, એ ધનથી જ્યારે દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે, પુણ્યનો સંચય થાય છે. દાન પુણ્ય એ ધર્મનું પ્રતીક છે. તો એ ગૌ સેવાના માધ્યમથી એ ધર્મ ભક્તને સિદ્ધ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત પરમાત્મા સ્વયં આજ્ઞા કરે છે કે ગાયોમાં હું કામધેનુ ગાય છું, કામધેનુ છું. અને આ ભગવદ વાક્યથી ગૌ સેવા એ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણની સેવા છે એ વાત સિદ્ધ થાય છે. એટલે ગૌ સેવા કરવાથી ધર્મ પુરુષાર્થ એ ભક્તને સિદ્ધ થાય છે. ગાયના શરીરમાં બધા દેવતાઓ નિવાસ કરે છે, ગાયના ચરણારવિંદમાં બધા તીર્થોનો નિવાસ છે, અને જે ગાયના રજ, ગાયના ચરણારવિંદની રજ પોતાના માથા ઉપર ચડાવે છે તેને સમસ્ત તીર્થોના સ્નાનનું ફળ મળી જાય છે. તમે અહીંયા આવો છો ને, આવતા સમયે શું કરવાનું? પેલા ગૌરજ, આ બધી ગૌરજ જ છે, માથામાં ચડાવવાનું. ઠાકોરજી તો ગૌરજનું તિલક કરતા, અને એ ગૌરજનો અભિષેક થઈ ગયો એ માથા ઉપર ચડાવી એટલે સમસ્ત તીર્થોનું સ્નાન, એનું ફળ એ જીવને બેઠા મળી જાય છે. અને શાસ્ત્ર કહે છે કે જ્યાં ગૌ માતા રહે છે એ સ્થાન એ સ્વયં તીર્થભૂમિ બની જાય છે. ગૌ માતા યજ્ઞનું અંગ અને સાક્ષાત યજ્ઞ રૂપ કહેલ છે, અને ગૌ માતા વગર, ગૌ અમૃત વગર કોઈ પણ યજ્ઞ પણ સફળ થઈ જ નથી શકતું, યજ્ઞનો પ્રારંભ પણ નથી થઈ શકતો. શાસ્ત્રોના મુજબ શાસ્ત્ર કહે છે કે અહિંસા પરમો ધર્મ. આ મુજબ ગૌ સેવા કરવાથી, ગાયનું પાલન કરવાથી, ગૌ રક્ષા કરવાથી જીવને સતહ ધર્મ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. એટલે ગૌ સેવા એ ધર્મ પુરુષાર્થને સિદ્ધ કરાવવા વાળી છે, ગૌ સેવા અર્થ પુરુષાર્થ સિદ્ધ કરાવવા વાળી છે. જેમ ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે, હવે વાસ્તવમાં આપણે જોવા જઈએ તો એ જ ગૌનું જે ગોબર, ગૌનું છાણ અને એ દ્વારા આર્થિક લાભ પણ વ્યક્તિને મળે છે. ગાયના છાણ દ્વારા ઉત્તમ પ્રકારનું પ્રાકૃતિક સેન્દ્રીય ખાતર બને છે, અને એ ખાતર જ્યારે જમીનને મળે છે ત્યારે જમીન એની ફળદ્રુપતા પણ વધે છે. પૃથ્વી માતાને પણ સંતોષ થાય છે, જમીનને ફળદ્રુપ બનાવે છે, અને એનાથી જે અનાજ ઉત્પન્ન થાય છે અને એ અનાજ વેચીને જીવને અર્થ લાભ થાય છે. આજે પણ અહીંયા સવારના સત્રમાં, સવારના સમયમાં કૃષિ આધારિત ખેતી ઉપર ઘણી વિસ્તૃત અહીંયા ચર્ચા કરવામાં આવી, અને અમદાવાદથી પણ શ્રી ગોપાલભાઈ ગૌ પ્રેમી ભક્ત
બંસી ગીર ગૌશાળાને એ પણ આવ્યા, અન્ય પણ વિશેષજ્ઞો અહીંયા એ સવારના સત્રમાં ઉપસ્થિત હતા, ઘણા જિજ્ઞાસુ લોકો હતા, ખેડૂતો હતા, અને પછી પ્રશ્નોત્તરી પણ થઈ અને ગૌ આધારિત ખેતી કઈ રીતે થઈ શકે એ વિષય ઉપર ઘણી બધી ચર્ચાઓ અહીંયા કરવામાં આવી. કારણ કે રાસાયણિક ખાતર દ્વારા જમીનની ફળદ્રુપતા ઘટે છે, હા, કંઈક સરળતાથી કે વહેલું કંઈક અન્ન મળી જાય, ફલસ્તુતિ થાય, પરંતુ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. રાસાયણિક ખાતર એ તો જમીનને પણ નુકસાન આપે છે. આપણે આ પૃથ્વી એ આપણી માતા છે, ધરતી માતા, જેમ ગૌ માતા આપણે કહીએ એમ ધરતી પણ માતા છે ને. અને આપણે આ ધરતી આપણને ધારણ કરે છે, એટલે આપણે બધા એના દીકરા, એના પુત્ર થયા કે નહીં? જેમ માં દીકરાને ધારણ કરે ને, આપણને ધારણ કોણ કરે? આ ધરતી ધારણ કરે છે. તો હવે એ જે આપણને ધારણ કરે છે એ આપણી માતા, અને એ માતાને પછી આપણે કેવો ખોરાક આપીએ? એટલે દરેક ખેડૂત જે ખેતીથી જોડાયેલું છે એને આ વિષય ઉપર વિચાર કરવો પડશે. ક્યાર સુધી આપણે બધા કેવળ સ્વાર્થમાં જ જીવીશું, અને એ સ્વાર્થવશ રાસાયણિક ખેતીના માધ્યમથી, ખાતરના માધ્યમથી આજે ખેતી થાય છે. આજે જુઓ, ધીમે ધીમે ફસલ, જે પાક મળવો જોઈએ પાક મળતો નથી, જમીનને નુકસાન પહોંચે છે. અને એ રાસાયણિક ખાતરના દ્વારા આ જમીન, આ ધરતી માતા એ પણ વિદ્રોહ કરી લીધો છે, એને વિદ્રોહ કરી લીધો. અને એ ધરતી માતા વિદ્રોહ કરશે એટલે એનો અસર પર્યાવરણ પર પડશે, વનસ્પતિ પર પડશે, નદીઓમાં પડશે. કારણ કે આખું આ જગતને ધારણ તો આ ધરતી કરે છે, અને જો ધરતી જે વિદ્રોહ કરશે, આપણે જોશું પંચમ સ્કંદમાં આવે છે કથા આની, ધરતીએ વિદ્રોહ કર્યો. ચતુર્થ સ્કંદમાં જ કામ પ્રકરણ અંતર્ગત પૃથુ મહારાજનું જે ચરિત્ર આવે છે, જેમ અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર આવ્યું, એમ કામ પ્રકરણમાં પૃથુ મહારાજનું ચરિત્ર આવે છે. અને એ કથામાં એ વર્ણન આવે છે કે એ પૃથુ મહારાજના સમયમાં ધરતીએ એવો વિદ્રોહ કર્યો, પ્રજા અન્ન ઔષધિ વગરની થઈ ગઈ. હવે અન્ન ઔષધિ વગરની થઈ ગઈ એટલે પીડાવા લાગી, પ્રજા દુઃખી થઈ. અને પછી પૃથુ મહારાજે શું કર્યું? જનના કલ્યાણ કરવા માટે, ધરતી ઉપર શાસન કરવા માટે ઘોડા પર સવાર થઈને એ ધરતીને દંડ આપવા માટે તૈયાર થયા. અને એ સમયે ધરતી માતાએ ગાયનું રૂપ ધારણ કરીને આગળ આગળ ભાગે, ને પૃથુ મહારાજ પાછળ પાછળ એની ઉપર શાસન કરવા માટે. અને જ્યારે એ ધરતી ગૌ માતાએ જોયું કે આ રાજાની અંદર પરોપકારની ભાવના છે, ત્યારે ગૌ ધરતી માતા એમની શરણમાં આવી અને કહ્યું કે રાજન, મેં તો પ્રજા માટે અન્ન ઔષધિ પદાર્થો ઘણું બધું આપ્યું, પણ પ્રજાએ જ એની કિંમત ન કરી. ધરતી તો આપણને ઘણું બધું આપે છે, પણ આજે આપણે એની કિંમત સમજતા નથી. કેટલું અન્ન ઔષધિ, ખનિજ પદાર્થો, જલ, આજે જલને પાણીને લોકો એમને વેડફે છે, જમીનમાંથી પાણીની માત્રા ઘટી રહી છે, ભૂગર્ભ બધા સુકાઈ રહ્યા છે, આ બધું આ ધરતી વિદ્રોહ કરી રહી છે. શું કામ? કારણ કે આજે આપણા ભારતમાં, આજે સૌરાષ્ટ્ર પ્રદેશમાં તો પણ હજી વિશેષ થોડી એની એક જાગૃતતા આવી છે એમ કહી શકીએ, કે જે પ્રાકૃતિક જે ખાતર છે એનાથી લોકો ખેતી કરતા થયા છે, પરંતુ હજી પણ જે એક સર્વાંગપૂર્ણથી જે જાગૃતતા આવી જોઈએ, જાગૃતતાનો અભાવ છે.
રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેતીમાં થાય છે અને એનાથી એ પૃથ્વીને શ્રમ પડે છે, એ પૃથ્વી માતા દુખી થાય છે, એટલા માટે પૃથ્વી માતાએ પણ વિદ્રોહ કરી લીધો. જે વનસ્પતિ મળવી જોઈએ, અન્ન ઔષધિ મળવો જોઈએ, એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને એ જમીનના વિદ્રોહના લીધે પર્યાવરણ પર અસર થાય છે. આ બધું એક સાથે, પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલી છે, સબ કનેક્ટેડ એક દૂસરે કે સાથે. એટલે એને શ્રમ પડ્યો એટલે પ્રકૃતિ પણ પર્યાવરણને નુકસાન થાય છે, ગ્લોબલ વોર્મિંગ જે કહીએ છીએ. ગાયનું ગોબર અને એના દ્વારા જે ખાતર થાય અને એ ખાતરનો જો ખેતીમાં પ્રયોગ કરવામાં આવે, ધરતી માતા પણ સ્વસ્થ થાય, આ ધરતી ઉપજાઉ બને. કારણ કે આ રાસાયણિક ખાતરો દ્વારા એના માધ્યમથી ધરતી અસ્વસ્થ થતી જાય છે, એ ધરતી બીમાર હો રહી હૈ. અને જે આપણને ધારણ કરે છે એને જ જો આપણે જે પોષક તત્વ છે એ જ આપણે નહીં આપીએ તો પછી આપણું હિત કઈ રીતે થઈ શકે? એટલે આપણે બધાને પોતપોતાના સ્વાર્થમાંથી લોકોને બહાર આવીને એક વ્યાપક દ્રષ્ટિથી પોતાનું જે ધનુપાર્જન છે એ કરવું જોઈએ. આજે બહુ સરસ મને, હું શ્રવણ કરતો હતો, ઘણી બધી વાત દાસભાઈએ પોતાના વિચાર પ્રગટ કર્યા, ગોપાલભાઈએ, અન્ય પણ જે બધા હતા, કઈ રીતે ખેતી કરવું, કઈ રીતે એનો ઉપયોગમાં લાવવું. એ પરમ આવશ્યક છે અને એ છાણ, એનાથી ખાતર અને ખેતી કરવા માટે સર્વોત્તમ જે છે એ એની સંતતિ બળદ, એના દ્વારા ખેતી. બહુ પહેલા મેં ક્યાંક વાંચ્યું હતું લાલ બહાદુર શાસ્ત્રી, અને એ લાલ બહાદુર શાસ્ત્રીએ ક્યાંક પોતાના ભાષણમાં એ વાત કરી હતી કે ભારતનો જે કૃષિ જે ક્ષેત્ર છે, કૃષિ સંસ્કૃતિ, પહેલા દિવસે મેં વાત કરી હતી કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ, અને આ બંને સંસ્કૃતિના આધારભૂત ગૌ માતા છે. તો એ લાલ બહાદુર શાસ્ત્રીએ એ સમયમાં એક ભાષણમાં બહુ એક જે ભારતીય સંસ્કૃતિની જે નીવ છે એને ધ્યાનમાં રાખીને કે ભારતમાં જે ખેતી છે એ ખેતી બળદના માધ્યમથી જ એ સંભવ છે, કારણ કે ભારતની જે ભૂમિ એ નાના નાના ભાગલાઓમાં છોટે છોટે હિસ્સોમાં બટી હોઈ છે, એટલે ટ્રેક્ટર કરતા પણ જે બળદ છે એના દ્વારા એ ખેતી થાય. એમને કહ્યું હતું કે અમેરિકામાં એ ટ્રેક્ટરથી ખેતી સંભવ છે, કારણ કે ત્યાં એક વ્યક્તિ, એક જે કિસાન, જે ખેડૂત છે, એ એક ખેડૂતને લગભગ 16 એકર જેટલી ભૂમિ મળે છે, અને એ તુલનામાં આપણા ભારતના જે ખેડૂત છે, જો એવરેજ કાઢવા જઈએ તો એક એકર જો એવરેજ કાઢીએ તો એટલી એના ભાગમાં આવે છે, અને એ જ જોવા જઈએ ત્યાં અમેરિકામાં તો એક ખેડૂતને લગભગ 16 એકર જમીન. તો એમણે પોતાનો જે વિચાર પ્રગટ કર્યો હતો કે એ ટ્રેક્ટર દ્વારા ખેતી ત્યાં સંભવ છે, પરંતુ આપણા ભારતમાં કે બળદ દ્વારા ખેતી થાય અને પ્રાકૃતિક આપણા જે ખાતર છે એનાથી આ જમીનને એનું પોષક તત્વ મળશે, આ જમીનની ફળદ્રુપતા વધશે અને એ છાણથી, એનાથી જે અન્ન સિદ્ધ થાય, એનાથી જે અર્થોપાર્જન થાય છે, એટલે ગૌ માતા અર્થ સિદ્ધ, અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે. પછી એ આ ખાતરના માધ્યમથી હોય, પછી ગોબર ગેસ પ્લાન્ટ હોય એના માધ્યમથી હોય, ઈંધણની બચત થાય, વૃક્ષોની બચત થાય, પર્યાવરણની બચત થાય. એટલે ગૌ માતા અર્થ સિદ્ધ કરાવવા વાળી છે.
ગોબર પ્લાન્ટે એના માધ્યમથી કેરોસીન ને અલગ અલગ જે આ બધા પદાર્થો છે એનું સંરક્ષણ થાય છે. અર્થ સિદ્ધ કરાવવા વાળી ગૌ માતા છે. ગાયનું દૂધ, દહીં, માખણ, ઘી અને ગૌમૂત્રથી બનતી પંચગવ્ય ઔષધિ અને એ ઔષધિના માધ્યમથી અનેક રોગોમાં લાભકારી જે પદાર્થો સિદ્ધ થાય છે, દવાઓ બને છે, ઔષધિઓ બને છે, એનાથી આર્થિક લાભ એ વ્યક્તિને થાય છે. આજે પણ આ શ્રીજી ગૌશાળાના માધ્યમથી, આ પંચગવ્યના માધ્યમથી ઘણા બધા પ્રોડક્ટ અહીંયા સિદ્ધ બને છે. અને એ અહીંનું આ શેમ્પુ, જેમ દાસભાઈએ પણ કાલે પણ વાત કરી હતી બહુ વિસ્તૃત પ્રકારથી, કે શેમ્પુ બનાવીએ છીએ, સાબુન છે ને એ બધા નાહીને ને એનો જે આનંદ, એ શેમ્પુ તમે એ કરો ને આમ લાગે એવો આનંદ, અમે હું તો કરું છું રોજ અહીંયા એટલે કહું છું, એનો એવો આનંદ છે, આમ એવી એની સુગંધ છે, એવી પ્રાકૃતિક એ જે ફીલ છે એ ફીલ તમને એમાં મળશે. ગાયના વાછરડાઓ એનો ઉછેર કરવાથી એનાથી થતા ઉત્તમ બળદ અને એ બળદને બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને વેચી એનાથી આર્થિક લાભ થાય છે. એટલે ગૌ માતા અર્થ પુરુષાર્થને સિદ્ધ કરાવે છે, ગૌ માતા કામ પુરુષાર્થને સિદ્ધ કરાવે છે. ગૌ સેવા કરવાથી આર્થિક લાભ તો થાય જ છે, પરંતુ મનુષ્યની બે પ્રકારની કામનાઓ બતાવી છે શાસ્ત્રોમાં. એક છે અર્થાધીન અને બીજી છે દેવાધીન. આ બે પ્રકારની કામનાઓ છે. અર્થાધીન કામનાઓ એટલે જે અર્થથી પૂર્ણ થાય, અને દેવાધીન કામનાઓ કે જે અર્થથી સિદ્ધ નથી થતી, જે કૃપા માધ્યમથી સિદ્ધ થાય એને દેવાધીન કામનાઓ કહેવાય છે. સંસારના બધા જ સુખ, ભૌતિક સુખ, સાંસારિક સુખ, ભોગની વસ્તુઓ ધનથી પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ કોઈને પુત્ર જોતો હોય તો એ ધનથી સિદ્ધ ન થાય. દેવ પ્રકોપથી કોઈને રક્ષાની ઈચ્છા હોય, આજે લોકો ઘણા ભયભીત હોય છે, આ ગ્રહ નડે છે ને આ ગ્રહ નડે છે ને ઓલો ગ્રહ નડે. ફરીથી હું દાસભાઈની કાલની વાત યાદ કરું, અને એ શાસ્ત્રોક્ત વાત છે. જે ગૌ માતાની સેવા કરતો હોય એને કોઈ પણ ગ્રહ નડે જ નહીં, કોઈ ગ્રહ ન, પછી શનિ નડે, ન મંગળ નડે, ન ગુરુ, ન શુક્ર, કોઈ નડે નહીં. આજે માણા એકબીજાને નડે છે, એકબીજાને નડે. ઘણાના તો એવી પ્રકૃતિ કે ન પોતે ન કરે ન બીજા કરતા હોય, એના વચ્ચે પણ એને નડે. ઘણા એવા પણ છે આજે આપણા સમાજમાં બીજાને નડે, બોલવા વાળા ઘણા હોય, દોડવા વાળા ઓછા હોય. આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ નથી ને આમ વ્યવસ્થા ને આ વ્યવસ્થા ને, ભાઈ તો તું જોડા ને તું એ લાભ લે, કોણ તને ના પાડે છે? બોલવું બધાને બહુ ગમે. મને આ વાત ઓલો પ્રસંગ યાદ આવે છે, ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં ઓલો કોઈ એક વ્યક્તિ હતો અને આમ યાત્રા કરવા માટે ક્યાંક ગયો અને પછી થાકી ગયો, તો આમ એક જાડવા નીચે સૂઈ ગયો. હવે સૂતો અને પછી એક બીજો યાત્રિક ત્યાંથી નીકળો, એને જોઈને કહેવા લાગ્યો, અરે ભાઈ જરાક તો વિવેક રાખ, આમ પૂરબમાં તારું માથું, પશ્ચિમમાં પગ જાય છે, અને પશ્ચિમમાં દ્વારકાધીશ બિરાજે છે, એ બાજુ પગ કરીને તું ઊતો છે, જરાક તો વિવેક રાખ. આટલું કહીને નીકળી ગયો લો, કે હા ઠીક છે, વાત સાચી. હવે એણે શું કર્યું, પૂરબમાં પગ રાખ્યા અને પશ્ચિમમાં માથું રાખ્યું. બીજો આવ્યો, અરે ભાઈ જરાક તો વિવેક રાખ, આટલી બધી દિશાઓ છે, તને આ જ દિશા મળી, પૂરબમાં તો કે જગન્નાથ છે, ઈ બાજુ પગ કરીને હું તો છે, જરાક તો વિચાર કર.
ઓલો કે ઠીક છે, તો હવે ઓલો કહીને નીકળી ગયો, તો હવે આને શું કર્યું? આમ ઉત્તરમાં માથું ને દક્ષિણમાં પગ. ત્રીજો વ્યક્તિ આવ્યો, અરે દક્ષિણ દિશામાં પગ રાખીને, ત્યાં તો રંગનાથ છે, આટલી બધી દિશાઓમાં તને આ દક્ષિણ દિશા મળી પગ રાખવા માટે? ઓલો મૂંઝાયો, ઓલો આગળ ગયો. પછી ઓલાએ શું કર્યું? દક્ષિણમાં માથું ને ઉત્તરમાં પગ જવા દીધો. ચોથો આવ્યો, અરે ભાઈ આટલી બધી દિશાઓ છે, આ બાજુ તો બદ્રીનાથ છે, એ બાજુ પગ કરીને હું તો આટલો વિવેક નથી, તને સમજાતું નથી, કે હવે શું કરું? તો પગ ઉપર ને માથું નીચે, હવે ભાઈ છું કોઈ દિશા બચી નહીં, પગ ઉપર જવા દીધા. શીર્ષાસન, શીર્ષાસન કરાવી લીધું. યોગમાં હોય ને શીર્ષાસન, ઘણા તો વૈષ્ણવ ઠાકોરજીને શીર્ષાસન કરાવે, ભલે શિંગાર ધરાવતા હોય ને આમ, પછી નુપુર ધરાવો ને તો આમ કરી નાખે. લે ભલે ઠાકોરજી કે મને નથી યોગ ની જરૂર, તારું વધી ગયું છે. ઓલા ઠાકોરજીને શીર્ષાસન કરાવે કે તું મને ક્યાં, તું કરે મને જરૂર જ નથી, પણ ઓલા આમ શિંગાર ધરાવ હોય તો પછી આમ કરે વાકા, આમ નુપુર, પછી આ બાજુનું ચરણ તો આમ કરી નાખે, આમ 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 ફેરવે. ઓલા ઠાકોરજીને શીર્ષાસન, શ્રમ ન પડે એવી રીતે ભાઈ એક ચોકી રાખો, વસ્ત્ર રાખો, વસ્ત્રમાં અત્તર સમર્પીને, અને આમ બની શકે આગ્રહ બહુ ઠાકોરજીને ઉઠાવવા એવી રીતે ન કરવું, બહુ સાવધાનીથી ધીરેથી આમ ઉઠાવવા, સાવધાની રાખવી જોઈએ. એમને યોગની જરૂર નથી. હવે ઓલો વ્યક્તિ આમ શીર્ષાસન, ને પાંચમો વ્યક્તિ આવ્યો કે આ જો કેવો મૂર્ખો છે, આટલી બધી દિશાઓ છે તોય આવી રીતે ઉતો છે, કે હવે તો આમાં કોઈનું સાંભળવા જેવું. એટલે ઘણા લોકો એવા હોય, બોલવું એને ખાલી, કરવું કઈ નહીં, એકબીજાને એ નડે. અને એમ પણ જેને, જે ગૌ સેવા કરતો હોય, જેને બ્રહ્મ સંબંધ થઈ ગયો હોય ઠાકોરજીની સેવા કરતો, એને પછી કયો ગ્રહ નડે? નંદ ભવન કો ભૂષણ માઈ, કાલ કો કાલ દેવ દેવન કો, ઇન્દ્ર કો ઇન્દ્ર કેસે હે, કાલ કો કાલ દેવ દેવન કો, વો તો કાલ કો ભી કાલ હે, અને જ્યારે તું એની શરણમાં આવી ગયો તો પછી તારું કોણ તારું બગાડી શકે? કોનું સામર્થ્ય છે? પછી આની શાંતિ કરે ને આ, ને શનિને શાંત કરે ને આ, ગ્રહને શાંત કરે. અમારા દાદાજી તો આજ્ઞા કરે કે જેને અનુગ્રહ હોય એને કોઈ પણ ગ્રહ નડે જ નહીં ક્યારે. જેને અનુગ્રહ હોય, જેની પાસે અનુગ્રહ છે, એને ગ્રહ નડે નહીં. અને અનુગ્રહ નથી તો પછી શનિ આવશે ને ઓલો આવશે ને બધા આવી જશે. દેવ દેવન કો, કાલ કો કાલ, ઇન્દ્ર કો ઇન્દ્ર, કિસકી ક્યા મજાલ. જે ગૌ સેવા કરે છે વૈષ્ણવો, એને કોઈ પણ પ્રકારના કોઈ પણ ગ્રહ એને નડતા જ નથી. ગૌ સેવાના માધ્યમથી એ ગૌ આપણી રક્ષા કરે છે, બધા ગ્રહો શાંત થઈ જાય છે. તો જે અર્થ સિદ્ધ અર્થાધીન જે કામનાઓ છે, અને બીજી જે દેવાધીન કામનાઓ છે, એ ગૌ માતા એ કામનાને પૂર્ણ કરવા વાળી છે. અને એ એ શાસ્ત્રોમાં આપણે ઘણા એવા પ્રસંગો જોઈ શકીએ. નવમા સ્કંદમાં પણ આવશે, રઘુ પુત્ર થયા, એ દિલીપ ગૌ માતાની કૃપાથી એમને પુત્રની પ્રાપ્તિ થઈ. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે ગૌ સેવા પ્રધાન પયોવૃત કરવાથી દેવ માતા અદિતિને ઉપર ભગવાન પ્રસન્ન થયા, અને એને પુત્રોનો દુઃખ દૂર કરવા માટે પોતે એના પુત્ર બનીને પ્રગટ થયા. જબલ પુત્ર સત્યકામને ગૌ સેવાથી બ્રહ્મ જ્ઞાન મળ્યું. તો ગૌ સેવા એ કામ પુરુષાર્થને સિદ્ધ કરે છે, ગૌ સેવા મોક્ષ પુરુષાર્થને સિદ્ધ કરે છે. ગવામ ગ્રાસ પ્રદાનેન સ્વર્ગ લોકે મહિયતે, વિષ્ણુ સ્મૃતિ કહેતી હૈ કે ગાયને માત્ર નિયમિત ગૌ ગ્રાસ દેવાથી પણ મનુષ્યને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ જાય છે. ગાયના દૂધ, દહી, માખણ, ઘી, છાછ અને એના મળતું ધન
ગાયના બળદ દ્વારા થયેલી ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા ખેત અને એ ખેતમાં ઉત્પાદન થયેલા ધન પિતૃ માટે શ્રાદ્ધ તર્પણ કરી પિતૃઓનો ઉદ્ધાર કરે છે. ગૌ સેવાથી બે પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે, લૌકિક અને પારલૌકિક. ગાયનું શાસ્ત્રોક્ત રીતે ગૌદાન કરવાથી મનુષ્યને ભયંકર વૈતરણી નદીને આસાનીથી એ પાર કરી જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં ગાય નિવાસ કરે છે એ સ્થાન એ સ્વયં અપને આપમાં તીર્થભૂમિ બની જાય છે, અને એ જમીનમાં જે સ્થાનમાં ગાય રહે છે ને એ સ્થાનમાં જે જીવનું મૃત્યુ થાય છે એ જીવની ઉત્તમ ગતિ થઈ જાય છે, એને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. તો યે ગાય ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરાવવાનું એકમાત્ર આ ગૌ માતા જ એક સ્થાન છે, સાધન છે, જેનાથી ચારે પુરુષાર્થોની સિદ્ધિ થાય છે. અને એના અનેક પ્રમાણો છે. આપણા ઋષિ મુનિઓએ ગૌ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ, ગૌને જે માતા તરીકે જે સ્વીકાર કરી છે વૈષ્ણવો, એની પાછળ એક આખું વિજ્ઞાન રહેલું છે. એ વાત કેવલ કાલ્પનિક નથી, બધી શાસ્ત્રો ઋષિઓ જે આપણને ધર્મની જે આજ્ઞા કરે છે, ગૌ સેવાની જે આજ્ઞા કરે છે, એની પાછળ બધું એક વિજ્ઞાન છે. અને ધીરે ધીરે વિજ્ઞાન પણ એ વિષય ઉપર રિસર્ચ કરે છે. હમણાં થોડા સમય પહેલા વાત આવી કે ગૌના મૂત્રથી અમુક સુવર્ણ સોનું મળે છે, બોલો, ગાયના મૂત્રથી. અને વૈજ્ઞાનિકો એ વાતને સિદ્ધ કરી છે. બસ વિજ્ઞાન જે આજનો આદિભૌતિક વિજ્ઞાન છે એ ધીરે ધીરે એ વાતને પહોંચે છે. ઋષિ મુનિઓ આપણા હજારો વર્ષ પહેલા એ વાતને કહી ગયા, પરંતુ આ તાર્કિક બુદ્ધિ વાળો જીવ જે પોતાની સંસ્કૃતિ છે એને ઓળખતો નથી. ધર્મ માન કે ચલતા હૈ ઓર વિજ્ઞાન ચલ કે માનતા હૈ, છે બંને એકબીજાના પૂરક. ધર્મ અને વિજ્ઞાન અલગ નથી, પરંતુ ઓલો વિજ્ઞાન પેલા રિસર્ચ કરશે, આમ કરશે, આમ તેમ બધું, ને પછી પહોંચશે. એટલે આપણી જે ઋષિ પરંપરા, જે વૈષ્ણવો છે, જે આપણને આપી છે, એમાં એક પ્રકારનું એક વિજ્ઞાન રહેલું છે. અને એ વિજ્ઞાન ખેતીનું હોય કે પર્યાવરણનું હોય, બધી રીતે વિશેષજ્ઞો આ શ્રીજી ગૌશાળા જેવી આ માધ્યમો છે, અને એવી ઘણી બીજી પણ ગૌશાળા હશે, ઘણા એવા ગૌ ભક્તો છે, ગૌ પ્રેમી છે, એના વિષયમાં ઘણી પુસ્તકો પ્રકટ કરી છે. એ વિષયની જાણકારી માટે સતત પ્રયત્નશીલ છે. કઈ રીતે ધર્મ અર્થ કામ મોક્ષ, અમારા ગોરધનભાઈ વેકરિયા એ પણ અહીંયા બેઠા છે જૂનાગઢના, એ સરસ પુસ્તક એમને પ્રકાશિત કર્યું, મને પધરાવ્યું કે જે બધા એનો લાભ લે. મેં કીધું અવશ્ય લેશે, ત્યાં બહાર પધરાવી છે કે કઈ રીતે પુષ્ટિ માર્ગમાં પણ ગૌ સેવાનું મહિમા છે, શું અંગ છે ગૌ સેવાની, શું મહિમા છે. અને સાથે સાથે એવા ઘણા એવા ગ્રંથો છે વૈષ્ણવો, જેનાથી આ વાત સિદ્ધ થાય છે. કહેવાનું મુખ્ય પ્રયોજન કે ગૌની સેવા કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષ, બસ એ સેવાને કઈ રીતે પ્રોત્સાહન મળે, કઈ રીતે આપણે ગૌ પાલન કરતા થઈએ, ગૌ સંવર્ધન. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે ભાઈ ગાય તમે ગૌ પાલન કરતા થાઓ, પછી એ ઘરમાં ન હોય તો જે તમને ગ્વાલ દૂધ આપવા માટે આવે છે એના ઘરમાં રાખો તમે. એટલી બધા ગૌ પાલન કરે કે આપણી મારી ગાય છે, જેટલું બસ ગૌની ડિમાન્ડ વધશે, ગૌ પદાર્થોની ડિમાન્ડ વધશે, તો અપને આપ એનું સંરક્ષણ પણ થશે. એ આપણા બધા હાથમાં છે વૈષ્ણવો. તો આ સર્વદેવમય ગૌ ધર્મ અર્થ કામ મોક્ષ, પૃથુ મહારાજે પણ કામ પ્રકરણ અંતર્ગત જ્યારે ધરતી ઉપર શાસન કર્યું ને ત્યારે ધરતી પણ એ જ કહ્યું કે હું તો બધું આપવા તૈયાર છું, પરંતુ આ પ્રજાએ એની કિંમત ન સમજી. અને ત્યારે એ ધરતી માતાએ શું કહ્યું, જે ગૌના રૂપમાં હતી, કે આપને જો પ્રજા માટે અન્ન ઔષધિ જોતી હોય તો આપ એમ કરો, મારા માટે એક વાછરડાની કલ્પના કરો. વત્સમ કલ્પયમે વિરહ, અને એ વાછરડાના પ્રેમમાં આવીને, એના વાત્સલ્યમાં આવીને
જેને પણ જે પદાર્થો જોતા હશે, ઔષધિ જોતી હશે, હું આપી દઈશ. ગૌ ધરતી માતાએ કહ્યું કે રાજાને સૌથી પહેલા તો આપ મારી આ જે સીમા છે પૃથ્વી, એને આપ સમથલ કરો. તો આ પૃથ્વી મહારાજે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું. નાના ખેતરમાંથી મોટા કર્યા, જમીનને આમ સમથલ કરી કે ભાઈ વૃષ્ટિ જે જળ છે બધી જગ્યાએ જઈ શકે. અને પછી પૃથ્વી મહારાજે પ્રજાને દુઃખને દૂર કરવા માટે સ્વયંભુ મનુ એને વાછરડાની કલ્પના કરી અને સમસ્ત ધાન્યોને એક ગૌ પૃથ્વીથી દોહી દીધું. જેટલા પણ ઋષિઓ હતા એમને બૃહસ્પતિની વાછરડાની કલ્પના કરી અને ઇન્દ્રિય રૂપી પાત્રમાં પૃથ્વી દેવીથી વેદ રૂપી પવિત્ર દૂધનું દોહન કરી લીધું. દૈત્યોએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદજીને વત્સની કલ્પના કરી અને લોહના પાત્રમાં મદિરા તાડી રૂપી દૂધનું દોહન કરી લીધું. કપિલ દેવજીને વાછડાની કલ્પના કરીને આકાશરૂપી પાત્રોમાં સિદ્ધોએ અણિમાદી અષ્ટ સિદ્ધિ તથા વિદ્યાધરોએ આકાશ ગમન આદિ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી. પશુઓએ ભગવાનના રુદ્રનું વાહન જે બેલ બળદ એની વાછડાની કલ્પના કરીને વનરૂપી પાત્રમાં તૃણ રૂપી દૂધ દોહી લીધું. આ રીતે પૃથ્વી જે સમસ્ત અભિષ્ટ પદાર્થ આપવા વાળી છે, પૃથ્વી મહારાજના આધીન હતી અને જેને જે પણ જોતું હતું પોતાના જાતિના મુખિયાને વાછડાની કલ્પના કરીને જેને જે જોતું હતું એ ગૌરૂપી પૃથ્વીએ બધાની ઈચ્છાઓ કામનાઓ પૂર્ણ કરી. આ જે પણ બધું પ્રગટ થયું છે અન્ન ઔષધિ, આ ગૌ માતાની કૃપાથી જ મનુષ્યોને દેવતાઓને ઋષિઓને બધું પ્રાપ્ત થયું છે. આ કામ પ્રકરણ અંતર્ગત પૃથ્વી મહારાજે પોતાના આદિદૈવિક પુરુષાર્થના માધ્યમથી ગૌ માતાની કૃપાથી પ્રજાનું પાલન કર્યું, એ ચરિત્રનું વર્ણન અહીંયા ચતુર્થ સ્કંદમાં કર્યું. મોક્ષ પ્રકરણ અંતર્ગત પુરંજન આખ્યાનનું વર્ણન કરવામાં આવ્યું અને એ પુરંજન આખ્યાન આખું એ રૂપક છે. અહીંયા આખું રૂપક રૂપે કથા પ્રચેતાઓ એમના પિતા પ્રાચીન બરહી અને પ્રાચીન બરહી રાજા જે યજ્ઞ કરતા અને યજ્ઞ કરવામાં પશુઓની બલિ ચઢાવતા. આપણા શાસ્ત્રોમાં જે યજ્ઞનો જે પ્રકાર છે અને યજ્ઞમાં જે બલિની વાત છે, બલિ હૈ લેકિન બલિ પશુ કી નહીં હૈ, પશુતા કી બલિ ચઢાની હૈ. મનુષ્ય કે અંદર રહી હુઈ જો પશુતા હૈ ઉસકી બલિ ચઢાની હૈ, ન કી પશુ કી બલિ. હવે ઓલો પ્રાચીન બરી રાજા યજ્ઞ કરતો ને પશુની બલિ ચઢાવતો, તો ત્યાં નારદજી આવ્યા અને નારદજીએ કીધું કે આવો તમે યજ્ઞ કરો, આ પશુઓને હિંસા થાય છે, આ જુઓ આકાશમાં આ બધા તમારી વાટ જુએ છે, તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે, આ બંધ કરો આ યજ્ઞ કરવાનું, આનાથી શું પ્રાપ્ત થશે. મનુષ્ય બે વસ્તુની ઈચ્છા રાખે છે, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ, અને એ તો ધર્મ અર્થ કામ મોક્ષ એ ચારો પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. અને પછી એ રાજાને મુક્તિ આપવા માટે પુરંજન આખ્યાન સંભળાવ્યું. એ પુરંજન આખ્યાન સાંભળીને પ્રાચીન બરહી રાજા મુક્ત થયા. આવો પ્રિયજનો, અહીંયા જ આ ચતુર્થ સ્કંદને વિશ્રામ આપીને આપણે બધા પંચમ સ્કંદમાં પ્રવેશ કરીએ. શિવલ્લભાધીશ કી જય. પાંચમો સ્કંદ એટલે સ્થાન લીલા, 26 અધ્યાય. શ્રી મહાપ્રભુજી બતાવ્યું સ્થાન એટલે શું. સ્થાન એટલે સ્થિતિ. સ્થિતિ બે પ્રકારની છે, એક દેશ સ્થિતિ અને એક આત્મ સ્થિતિ. અલગ અલગ પ્રકારની કર્મ મર્યાદાઓનું પાલન કરવાથી દેશ સ્થિતિની પ્રાપ્તિ થાય છે અને પરમાત્માની આરાધના દ્વારા આત્મ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. આત્મસ્થિતિ એટલે અંતર્મુખી થઈ જવું, અંતર્મુખી, કારણ કે આનંદ એ આપણા અંદર જ છુપાયેલો છે. મનુષ્ય બહિર્મુખ થઈને
વસ્તુઓમાં પદાર્થોમાં સુખ આનંદની કલ્પના કરે છે, પરંતુ જ્યાર સુધી જીવ આત્મસ્થિત નથી થતો પોતાની અંદર, ત્યાર સુધી એને શાશ્વત આનંદ એ સુખ એને મળી જ નથી શકતું. મનુષ્ય બહિર્મુખ થઈને બીજાને પોતાના જીવનનું દુઃખનું કારણ માને છે, આના લીધે આમ થયું, આના લીધે આમ થયું. જ્યાર સુધી આપણે વ્યક્તિ પોતાના દુઃખનું કારણ બીજાને માને છે, ત્યાર સુધી એના દુઃખની નિવૃત્તિ ક્યારે થઈ જ નહીં શકે, કારણ કે એ બીજો તો હંમેશા રહેવાનો છે. પછી આ મનુષ્ય યોની હોય કે બીજી યોની પણ કેમ ન હોય, એ બીજો તો રહેવાનો જ છે. કોઈ આ માનવ યોની હોય કે ન હોય, તમે વિચારો, એવું તો હશે નહીં કે આ પૃથ્વીમાં આપણે એકલા જોઈએ, એવું બને? એકલા હોઈએ તોય વધારે દુઃખી, લ્યો તોય વધારે તકલીફ. તો બીજો તો હંમેશા રહેશે, પછી આ યોની હોય કે બીજી યોની હોય. અને જો તમે બીજાને જ દુઃખનું કારણ માનશો તો દુઃખની નિવૃત્તિ તો થશે જ નહીં, જ્યાર સુધી જીવ આત્મસ્થિત ન થાય. આપણી આ અપેક્ષાઓ ઉપેક્ષાઓ, ન અપેક્ષા ન ઉપેક્ષા, યે જીવન કા સૂત્ર હૈ. યે સૂત્ર આત્મસ્થિત હોને કે લીએ હૈ, આત્મ શાંતિ માટે છે. ન અપેક્ષા ન ઉપેક્ષા. આધ્યાત્મ સત્સંગ એ આપણને અંતર્મુખી બનાવે છે, અને અંતર્મુખી જ્યારે જીવ થશે ત્યારે જ એને બધી મૂંઝવણોનો સમાધાન અંતર્મુખી થશે ત્યારે જ બનશે, એના પ્રશ્નોના ઉત્તર એને ત્યારે જ મળશે કે જ્યારે અંતર્મુખી થાય, આત્મસ્થિત થાય. અહીંયા જે આત્મસ્થિતિની વાત કરવામાં આવી એમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર છે. હવે એ પણ આત્મસ્થિત છે, અંતર્મુખી છે, પરંતુ થયું શું કે એવો વૈરાગ્ય એમની અંદર આવી ગયો કે કર્મ કરવાનું છોડી દીધું. હવે જે યોનિમાં જે કુલમાં જન્મ થયો છે એ અનુરૂપ કર્મ પણ કરવાના છે ને. આત્મસ્થિતનો મતલબ, અંતર્મુખીનો મતલબ અકર્મણ્યતા નથી. કર્મ તો આપણે કરવાના જ છે, પણ એ કર્મ અકર્મ કઈ રીતે થાય? ભગવદ્ ગીતામાં આજ તો સંદેશ આપ્યો છે, કર્મ મે હમ સ્વતંત્ર હૈ, કર્મ ફલ મે હમ પરતંત્ર હૈ. અને કર્મમાં રહેલી જે આસક્તિ, મેં આ માટે આ કર્મ કર્યો ને પછી એ મળે નહીં, એટલે જીવનમાં દુઃખ આવે છે પ્રિયજનો. તો કર્મ ફલમાં તો આપણે પરતંત્ર જ છીએ, આપણે કેવળ કર્મ કરી શકીએ, પછી આપણા અનુકૂળ થાય કે ન થાય ભગવદ ઈચ્છા. એક વાત હંમેશા ધ્યાનમાં રાખો, જ્યારે આપણા અનુકૂળ કાર્ય થાય તો એને ભગવદ કૃપા માનો, અને જ્યારે આપણા પ્રતિકૂળ કાર્ય થાય તો એને ભગવદ ઈચ્છા માનો. જો હમને સોચા વો હો ગયા કૃપા, ઓર જો સોચા વો નહીં હુઆ તો ઈચ્છા. યે જો કરે સો હી સબ આછી, લે અપને સિર સહી હૈ. અપનો દોષ વિચાર સખી રે, ઉનસો કછુ ન કહીએ, કૃપા એક લાલ નહીં. અપનો દોષ વિચાર સખી રે, ઉનસો કછુ ન કહીએ, યે જો કરે સો હી સબ આછી. પ્રભુ જો કર રહે વો અચ્છો હી કરેંગે, આ મારા માટે નહીં હોય. બાળક તો ગમે તે માંગી લે, પિતા એ બધું થોડે આપે એને. શ્રેષ્ઠ પિતા કોને કહેવાય? બાળકને જે જોતું હોય એને આપે એ શ્રેષ્ઠ પિતા છે, કે એના માટે શું યોગ્ય છે એ વિચાર કરીને એને આપે એ શ્રેષ્ઠ છે? આપ પોતે વિચાર કરો. આવા નાનું બાળક હોય તો ગમે તે માંગે, એવી રીતે જીવ એ તો અજ્ઞાની છે, અલ્પજ્ઞ છે, પ્રભુ પાસે કઈ પણ કામના કરી લે, સંસારથી કઈ પણ કામનાઓ રાખી લે, પણ ઠાકોરજી બધું પૂરું થોડે કરે, એના માટે જે યોગ્ય છે એ આપણને આપશે. આપણને જે જોતું છે એ નહીં, એ સમય આવવા ઉપર આપણને જે આપણા માટે યોગ્ય છે એ આપશે. એટલે જ્યારે પણ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ આવે ત્યારે આ એક ભાવ હંમેશા કે આમાં મારી આ મારા માટે નહીં હોય,
મારા લાયકાત માટે નહીં હોય એટલે આ પ્રભુ ઈચ્છા છે. ચાલો તો એ જ અકર્મણ્ય કર્મ છતાં પણ અકર્મ થઈ જાય છે. હવે આ જે પૃથુ મહારાજ, આ જે પ્રિયવ્રત રાજા જે છે, એ પ્રિયવ્રત રાજા જે પંચમ સ્કંદમાં જ પ્રારંભમાં જ અહીંયા સુખદેવજીને પ્રશ્ન કર્યો પરીક્ષિતજીએ, પ્રિયવ્રતો ભાગવત આત્મરામહ કથમ મુને ગૃહે રમત યન્નુલહ કર્મ બંધ પરાભવ. કે આ પ્રિયવ્રત રાજા જે આત્મસ્થિત છે, આત્મસ્થિત હતા પછી આ સંસારના બંધનમાં કઈ રીતે બંધાયા? હવે આત્મસ્થિત હતા તો કર્મ કરવાનું છોડી દીધું. પછી ઋષિ મુનિઓએ સમજાવ્યા કે ભાઈ જે યોનિમાં આપણને જન્મ થયો છે એ પ્રકારે કર્મ પણ કરવાના છે. અને પછી એ સમજાવવાથી પ્રજાના હિત કરવા માટે ખૂબ પુરુષાર્થ કર્યા. એમના સમયકાળમાં અડધી પૃથ્વી અંધારામાં રહેતી, અડધામાં પ્રકાશ રહેતો. અને હવે એ પોતાના દિવ્ય તેજોમય રથમાં બિરાજીને સૂર્યની સાત વાર પ્રદક્ષિણા કરીને એના દિવ્ય જે રથ, એ રથના પૈડાથી જે પૃથ્વીમાં ખડ્ડા પડ્યા એ સાત સમુદ્ર થયા. અને બે પૈડાની વચ્ચેનો જે ઉપસેલો ભાગ હતો એ સાત દ્વીપ થયા. રાત કો ભી દિન કિયા, યાની જો ભગવાન કે સિવાઓ કોઈ ન કર સકે એસા કાર્ય યે પ્રિયવ્રત રાજા ને કિયા. સાત દ્વીપ સાત પુત્રોને વહેંચી દીધા. અને એમની પુત્રી ઉર્જસ્વતીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે થયો. પ્રિયવ્રતના પછી આગ્નિન્દ્રના પૂર્વચિત નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. નાભીનો વિવાહ મેરુદેવી સાથે થયો. નાભી રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને નાભીના ઘરે ભગવાન પરમહંસોનું ધર્મ બતાવવા માટે એમના પુત્ર રૂપે પ્રગટ થયા. બોલીએ શ્રી ઋષભદેવજી ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું, જે ભગવાનના જ્ઞાનાવતાર છે. ઋષભદેવજીનો વિવાહ જયંતી સાથે થયો. 100 પુત્ર થયા. અને સૌથી મોટા પુત્ર ભરત, જેમના નામથી આપણા રાષ્ટ્રનું નામ શું થયું? ભારત. ક્યા હૈ હમારે રાષ્ટ્ર કા નામ? અહીંયા તો બધા બોલો છો પણ વ્યવહારમાં તો ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા. આપણા રાષ્ટ્રનું નામ ભારત. અને આ ઇન્ડિયા, આ તો ઓલા અંગ્રેજો આવ્યા ને, ઓલા લોકોને બોલવામાં તકલીફ પડતી. ભારત ભારત એ બોલવામાં એમને પ્રોનાઉન્સિએશનમાં, પછી એ ઇન્ડિયા થઈ ગયો. ને આ ઇન્ડિયા થયું ત્યારથી તકલીફ થઈ. ભારત હતું ત્યાર સુધી સારું હતું. ઇતને મહદ એ ભગવદ અવતાર અને એમના પુત્ર જે ચક્રવર્તી સમ્રાટ થયા, એમના નામથી આપણા રાષ્ટ્રનું નામ ભારત. ભા યાની જ્ઞાન, જો જ્ઞાન મે રત હૈ વો ભારત. ભા યાની ભક્તિ, જો ભક્તિ મે રત હૈ વો ભારત. જ્યારે પણ આપણા રાષ્ટ્રનું ઉચ્ચારણ કરવું હોય વ્યવહારમાં વૈષ્ણવો, તો આપણું જે નામ છે ભારત, એ નામથી જ એનું સન્માન સાથે ગૌરવ સાથે ઉચ્ચારણ થવું જોઈએ. ભારત માતા કી. ચક્રવર્તી સમ્રાટ ભરત, આ ઋષભદેવજી જે એમના 100 પુત્રો થયા, ગ્રહસ્થાશ્રમ આપે સ્વીકાર કર્યો, પરંતુ એ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરીને કેવા સંસ્કાર આપ્યા, આ કથાથી શું શીખવાનું છે જુઓ. ઋષભદેવજી પોતાના પુત્રોને શું આજ્ઞા કરે છે, શું સંસ્કાર આપે છે? નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે કષ્ટાન કામાન હતે વિંગુજાય તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધે યસ્માત્ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. શું કહી રહ્યા છે કે હે પુત્રો, આ માનવ શરીર
विषय भोग प्राप्त करवा माटे, विषय वासना भोगवा माटे आपणने आ मानव जन्म नथी मळ्यो। कारण के संसारनी विषय वासना तो विष्टा भोजी सुकरने पण मळी जाय छे। आ शरीरथी पुत्रो जेटलू बने एटलू तप करो, यज्ञ करो, आत्मस्थित थाओ। कारण के विषयोनी तृप्ति क्यारे थती ज नथी, अने विषयोने पूर्ण करता जवू, कामनाओनी पूर्ति करती जवू, એ તો ઓલા અગ્નિમાં આહુતિ આપવા જેવું છે। અગ્નિમાં આહુતિ આપો તો એ વધારે પ્રજ્વલિત થાય। એટલે આ સંસારની વાસનાઓ, કામનાઓ, વિષયોને ભોગવવા એ તો ઓલું આહુતિ આપવા જેવું છે। ઋષભદેવજી કહે છે, હે પુત્રો, આપણા પ્રિય સંબંધી એ જ છે કે જે ભગવદ્ ભક્તિનો ઉપદેશ આપીને મૃત્યુની ફાંસીથી આપણને મુક્ત કરાવે। એ જ આપણા પ્રિય સંબંધી છે। જો દેખો, ઋષભદેવજી બડી અચ્છી બાત કર રહે હૈ કે દો જનો કો અપને હિતેશી માનો, બે જણા આ જગતમાં આપણા હિતેશી એને માનજો, કે જે બે વસ્તુનું જ્ઞાન કરાવે, જે બે વસ્તુનું જ્ઞાન કરાવે એ સાચા આપણા હિતેશી છે। પહેલી વસ્તુ કઈ? કે એક તો હમારા નાશ સુનિશ્ચિત હૈ, અને બીજું મારી ગતિ ભગવાન છે। આ બે વાતનું જે સ્મરણ આપણને કરાવે એ જ આપણા સાચા હિતેશી છે। બાકી વો માતા માતા નહીં, વો પિતા પિતા નહીં, વો ભાઈ ભાઈ નહીં, જે ભગવાન તરફ આપણી ગતિ ન લઈ જાય। આ કથા આપણને એ સંકેત આપે છે કે આપણે આપણા બાળકોને આ પ્રકારના સંસ્કાર આપીએ। ઘણી વખત માતા પિતાઓને વૈષ્ણવ મળતા હોય ને, પછી એને પૂછે, તારો બાળક ક્યાં છે? અરે જેજે, એને તો ક્યાં ટાઈમ છે? એને ત્યાં જવાનું, ત્યાં જવાનું। પછી અમે એને કહીએ ને કે એને તો ટાઈમ મળે જ નહીં, એ તો બહુ વ્યસ્ત છે। અરે તું જ આવી રીતે બોલીશ તો પછી એનું શું થશે? હમણાં તો એને ભણવાનો સમય છે, હમણાં આનો સમય છે, તો પછી આનો સમય ક્યારે આવશે? નિશ્વાસે કિમ વિશ્વાસો કદા રુદ્ધો ભવિષ્યતિ। પ્રિયજનો, આપણે જે આ શ્વાસ લઈ રહ્યા છીએ ક્યારે અંતિમ દિવસ બની જાય, અંતિમ શ્વાસ આવી જાય, આપણને કોઈને ખબર નથી। એટલે શ્રેષ્ઠ ભક્તિ કરવા માટે, યાત્રા કરવા માટે, સત્કર્મ કરવા માટે, પ્રહલાદજીના ચરિત્રમાં પણ એ જ આવે છે કે બાલ્ય અવસ્થા સર્વોત્તમ છે। કારણ કે જીવનનો શું ભરોસો? આજનો યુવા વર્ગ એમ વિચારતો હોય કે ભાઈ આ યાત્રા ને પછી સેવા નહીં તો પછી ઘરડા થઈ જઈએ, પછી કરીશું, હમણાં તો ભણી લખી લઈએ, પછી કામ ધંધામાં વ્યસ્ત થઈ જાય, અને પછી આગળ આગળ। અહીંયા કોઈ લોજિક થોડે છે કે આટલા વર્ષ તમે અહીંયા રહેશો, આ દીકરો વયો જાય ને પિતા રહી જાય છે। આજે સંસારમાં કેટલી વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે। આપણે કાલ ઉપર વિજય થોડે પ્રાપ્ત કરી લીધો છે, અને કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હોય તો એમ કહી શકીએ કે હા પછી। ઘણાને કહીએ ને યાત્રામાં ચાલવાનું છે, ના જે આ વખતે 18માં તો નહીં હોય એમ, લે કેમ, હમણાં તો આ કામ છે, હમણાં તો આ કરવાનું, હજી આ લગ્ન બાકી, આ કરો, આના લગ્ન થઈ જાય ને પછી આવું, આ એક સેટ થઈ જાય ને પછી આવું। આ હૈદા ઘણી વખત હાસ્યમાં કહે કે આપણી બધી ભક્તિ કેવી થઈ ગઈ, ઓલી હિરણ્યકશિપુ જેવી। હિરણ્યકશિપુ કેવું? દિવસમાં ન મરું, રાતમાં ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, આમ ન થવું, એટલે આ થઈ જાય પછી આવું, આ થઈ જાય પછી આવું, કન્ડિશન્સ એપ્લાય, એટલી બધી કન્ડિશન્સ રાખી દીધી છે। કાલ ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો છે? મહાભારતમાં પ્રસંગ આવે છે કે એકવાર કોઈ બ્રાહ્મણ આવ્યો યુધિષ્ઠિરજી પાસે કંઈક માંગવા માટે, કંઈક મદદની વાત કરી, તો યુધિષ્ઠિરજીએ કીધું કે કાલે આવજે, કાલ આવો। પેલા ભીમસેને આ વાત સાંભળી, અને હવે ભીમસેન શું કર્યું, નગાડા અને ઢોલ પીટવા લાગ્યો આમ, અને બહુ ઉત્સાહ મનાવવા લાગી ગયો, નગાડા પીટવા લાગ્યો। અરે ઓલો યુધિષ્ઠિરજીએ પૂછ્યું કે આ શેનો આ તું ઢંઢેરો પીટે છે, આ શેનો ઉત્સવ મનાવી રહ્યો છે? અરે કે આપે તો કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે, મેં ક્યાં કાલ ઉપર વિજય પ્રાપ્ત કર્યો? અરે એટલા માટે તો આપે ઓલા ભૂદેવને કાલે આવવાનું કીધું,
કારણ કે આપે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે, આ એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું. યુધિષ્ઠિરજીને પોતાની ભૂલ સમજાઈ, તરત ઓલા બ્રાહ્મણને બોલાવ્યો અને એનું સમાધાન કર્યું. કાલ ઉપર આપણે કયા ભરોસે છોડીએ છીએ? હું તો ઘણી વખત કહું કે એક બાર તો એક બાજુ તો આપણે ઇન્સ્યોરન્સ કઢાવીએ પોતાના, મેડિક્લેમ ને ઇન્સ્યોરન્સ, જીવનનો કોઈ ભરોસો નથી. અને પાછું બીજી બાજુ જ્યાં આધ્યાત્મની વાત આવી જાય તો હમણાંની પછી પછી પછી, અને એક બાજુ ઇન્સ્યોરન્સ કઢાવી. આ બે વસ્તુ આ સમજાય નહીં મને. આ વાત બીજા બધા માટે સમય કાઢી લે, પણ ધર્મની વાત આવે, આધ્યાત્મની વાત આવે તો એ સમય ન મળે. એ કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હોય તો એ કાલ ઉપર છોડી શકે. બાકી તો સત સંકલ્પ તો સત કાર્ય તો આજથી જ. કલ કા ક્યા ભરોસા હૈ, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા, જિંદગી બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી, મોત મહેબૂબા સાથ લેકર જાયેગી. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ઇસકા કોઈ ભરોસા નહીં હૈ. જીવનમાં બેલેન્સ બનાવો, એમ નહીં કે બસ હા ચલો આપણે આ બધું, જીવનમાં બેલેન્સ હોવું જોઈએ. વ્હીલ એલાઇનમેન્ટ બરોબર હોય તો ગાડી આમ વ્યવસ્થિત ચાલે, નહીં તો પછી એક બાજુ ખેંચાય, આપણી બેલેન્સિંગ બગડી ગયું છે. એટલે જીવનમાં બેલેન્સ બનાવવું, આધ્યાત્મને લૌકિક ભૌતિક કાર્ય અને એક આપણું આધ્યાત્મિક, આ બંનેનું બેલેન્સ એ દરેક વ્યક્તિ પોતે જ બનાવી શકે છે. ખૂબ સુંદર ઋષભદેવજી પુત્રોને ઉપદેશ આપે છે, અને પછી તો એ સંન્યાસ ગ્રહણ કર્યો અને કર્ણાટકમાં અવધૂત અવસ્થામાં એ વનોમાં ભટકતા રહેતા દાવાનળમાં પ્રવેશ કર્યો. અને હવે આ ભરતજી ચક્રવર્તી સમ્રાટ થયા, યુવા અવસ્થામાં વૈરાગ્ય એમને આવી ગયો, કારણ કે બાળપણથી એ સંસ્કાર એમને મળ્યા હતા એટલે યુવા અવસ્થામાં વૈરાગ્ય આવ્યો. બાળપણથી જ્યારે બાળકોને સારા સંસ્કાર આપીએ તો પછી યુવા અવસ્થામાં એ વ્યક્તિ સજાગ બને છે, નહીં તો પછી એ ભટકી જશે. એ યુવા વર્ગ, આજનો યુવા ભટકી ગયો છે ફેશનમાં અને વ્યસનમાં, આ બે વસ્તુઓમાં, વ્યસન ઓર ફેશન, એવી એવી ફેશનો. એવા એવા બધા વ્યસનો યુવા છોકરાઓને જોઈએ, મેં સૌરાષ્ટ્રમાં પણ જોઈએ ને, એવા તમાકુ ને એવા મોઢામાં કચરો ભરીને જ રાખતા હોય જોઈને, એવું જીવ બળે. આટલું સારું તન આપણને આપ્યું, માનવ જન્મ આપ્યો, અને એમ આવું વિષ જેવું એના માટે આપણને આપ્યું છે. શાસ્ત્રોમાં તો આ શરીરને વૈષ્ણવો દેવાલય કહ્યો છે. એ શરીર દેવાલય હે, આ શિખા એ દેવાલયની ધજા છે. હવે એ દેવાલયમાં ગમે તેવા પદાર્થ ન ખાય, આ બધા ફાલતુના વ્યસનો છોડો. અને જો રાખવા જ હોય તો વ્યસનાની સંતિ બહુ નહીં, પરંતુ દો મુખ્ય વ્યસન હૈ, વિદ્યા વ્યસનમ ઓર હરિપાદ વ્યસનમ. એ વ્યસન આમાં આવી જાય, વિદ્યા વ્યસન અને હરિપાદ, ઠાકુરના ચરણ કમલની સેવા, તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. વ્યસન ઓર ફેશન, એ ફેશન પણ આ ઠાકોરજીમાં કંઈક ઉપયોગી હોય તો સારી. આપણા પુષ્ટિ માર્ગ કોઈ નિરસનો માર્ગ નથી, પરંતુ ખાલી પોતાના જ ઉપર એ ફેશન હોય અને એમાં ભગવદ્ સેવા પ્રત્યર્થમ ન હોય, કારણ કે પુષ્ટિ માર્ગ તો શોખીનોનો માર્ગ છે, નિરસનો માર્ગ નથી. અને જેટલો વધારે શોખ એટલો એ પુષ્ટિ માર્ગને વધારે માણી શકે. વૈષ્ણવે કીધું ને ગુસાઈજીને કે કૃપાના ઠાકુરજી પધરા દો, પૂછ્યું તને શેનો શોખ છે, તો કે હું તો વૈરાગી છું, મને કોઈ શોખ નથી, બાજુ બેસ પછી વિચારીને પધરાવીશું. એટલે બીજો આવ્યો, એને પૂછ્યું તને શેનો શોખ, તો કે મને ખાવા પીવાનો શોખ, તો તરત ઠાકુરજી પધરાવી આપે. ઓલો વૈરાગી આમ વિચાર કરવા લાગ્યો, પૂછ્યું કે અરે મહારાજ, હું વૈરાગી છું, મને સેવા ન પધરાવીને ઓલાને પધરાવી આપી, કે તું વૈરાગી છે, તું મારા લાલાનું શું ધ્યાન રાખીશ, ઓલાને ખાવા પીવાનો શોખ છે તો નવી નવી સામગ્રી બનાવશે, ઠાકુરજીને ધરાવશે અને પ્રભુને લાડ લડાવશે, તું વૈરાગી, મારા લાલાનું તું ધ્યાન ન રાખી શકે. એટલે પુષ્ટિ માર્ગ શોખીનોનો માર્ગ છે, અને જેને જેટલો વધારે શોખ એ પુષ્ટિ માર્ગને માણી શકે છે સાચા અર્થમાં. બસ તમારો શોખ એ કૃષ્ણ પ્રત્યર્થમ હોવો જોઈએ, આમ ઠાકુરજી તરફ હોવો જોઈએ. પછી પરફ્યુમ હોય, ખાવા પીવાનો શોખ હોય, ફરવા કરવાનો શોખ હોય, એવું નહીં કે ભાઈ સેવા પધરાવી દીધી એટલે બધું મૂકી દો અને ફરવા જાઓ તમે.
મનાલી જાઓ, કુલુ જાઓ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ, બધી જગ્યાએ જાઓ, કોણ ના પાડે છે? એકલા નહીં, ઓલા ને ભેગો લઈને. હા, નાનું છોકરું હોય એને તમે 15 દિવસ સંભાળી લેશો, અમે યુરોપની ટૂરમાં જઈએ છીએ, મા બાપનું મન હાલે? એ કોઈના ભરોસે ઠાકોરજીને કઈ રીતે સોંપે? વૈષ્ણવી પોતાનો ઠાકોર બીજાના ભરોસે સોંપી જ ન શકે. આ તો સૂતક પિંડરૂ આવે ત્યારે પણ બહુ એને દુઃખ થાય કે આ કેવો સમય અમારે ઠાકોરજીને બીજે પધરાવવા પડે છે, એવી ગ્લાનિ એના હૃદયમાં હોય. અને ફરી કરીને આવે ને પછી ઓલાને ત્યાં ઠાકોર, અરે બહુ ઠાકોરજીને મિસ કર્યા, યાદ કર્યા, અને પ્રભુને દંડોત લગાડે. એ ભક્ત પ્રભુનો કૃતજ્ઞ હોઈ શકે, પ્રભુનો ભક્ત ન હોઈ શકે. ભક્ત એ છે કે ભગવાન સાથે એને મજા આવે, એ કાર્ય કરવામાં, તો ઈ ભક્ત છે. ફરો ના નથી, ખાવા પીવાનો શોખ છે, અરે બનાવો તમે પીઝા ઘરમાં બનાવો ને, કોણ ના પાડે છે? સરસ સરસ મજા તમે કરો, આનંદ કરો, તમે ઠાકોરજી માટે સિદ્ધ કરો, પ્રભુ આરોક્ષે ને પછી પોતે ગ્રહણ કરો. હરી સેવા મે ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કર, મૂરખ ક્યો ડર પે જો અભાગે, ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે, હોય પ્રસાદ ઘટે નહીં કણિકા, અપનો ઉદર ભર. મીઠો જલ પાવન કો લાવે, તાસો જારી ભરે. ઠાકોરજી માટે મીઠું જલ લાવો. જો એમ નથી કીધું, હો કુવા કો જલ પાવન કો લાવે, ટ્યુબવેલ કો જલ પાવન કો લાવે, બોરિંગ કો જલ નહીં, મીઠો જલ લાતું. કુવાનું મીઠું નથી તો બિસ્લરી કર. ઠાકોરજી સર્વોત્તમ વસ્તુઓના ભોગતા છે. યથા દેહે તથા દેવે. આજે આપણે બધાએ પુષ્ટિ માર્ગને બહુ કઠિન બનાવી દીધો છે. અહીંયા તો કહ્યું કે ક્યો ડર પે જો અભાગે, અરે કેમ તું ડરી રહ્યો છે? અરે સેવા તો આપણાથી થાય નહીં હો, આમાં તો બહુ આચાર વિચાર, અપરસ છૂ છા, ને આ જલ ને આ પાણી ને આના વગર સેવા થઈ ન શકે. આના વગર ઝારીજી નો ભરાય ને, એવો કઠિન બનાવી દીધો પુષ્ટિ માર્ગ ને, અને જેના લીધે આજની યુવા પેઢી આ ડર ભયભીત થઈ ગઈ છે, દૂર દૂર ભાગી રહી છે. જેને આ માર્ગ પ્રગટ કર્યો એ શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ તો સૌથી સરળ છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ કષ્ટ સાધ્ય છે. આ તો સૌથી સરળ માર્ગ છે. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. હા, રસોઈ બનતી હોય પછી મેળ મર્યાદાનો, આપણે રસોઈ બનતી હોય ઠાકોરજીને ત્યાં એ પ્લેટફોર્મ પર એઠું ન થઈ જાય, આપણે એનું ઉચ્છિષ્ટ ખાવાનું છે, આપણું ઉચ્છિષ્ટ એને નથી ખવડાવવાનું. સીધી વસ્તુ છે. એટલે આચાર વિચાર ધ્યાનમાં રાખો, શુદ્ધતા રાખો. એવો શબરી જેવો ક્યાં ભાવ હજી થયો કે એ આપણા જૂઠા ખાય? ભગવાન તો એ ખાઈ લે છે, પ્રેમ કે વશ પર. હજી હજી તો આપણે બહુ સાધન દશામાં છીએ, અભી તો કિન્ડર ગાર્ડન ને પ્લે ગ્રુપમાં છીએ, હે ને? તો પછી થોડીક સાવધાની રાખવાની. સૌથી સરળ આ માર્ગ છે, અને જેને જેટલો વધારે શોખ એ વધારે માણી શકે બસ. પણ ઠાકોરજી કેન્દ્રમાં હોવા જોઈએ. જે મેરી ગતિ કૃષ્ણ હે, જે એ શિક્ષા આપણને આપે, એ જ આપણો સાચો હિતેશી છે. અને એ શિક્ષા જે ઋષભદેવજી આ ભરતજીને આપી, જેના લીધે યુવા અવસ્થામાં ભરતજીને વૈરાગ્ય આવી ગયું. અને સાચો વૈરાગ્ય યુવા અવસ્થામાં આવે એ જ કહેવાય ને, બુઢાપામાં વૈરાગ્ય આવે એ વૈરાગ્ય તોડે છે, એ તો મજબૂરી છે. સાચા વૈરાગ્યની કસોટી ક્યારે થાય? યુવા અવસ્થામાં તો થાય, ઘરડા થઈ ગયા પછી. એટલે કે હું તો બહુ લાઇટ ભોજન કરું, ઘી નહીં, તેલ નહીં. અરે એ જીભની તો બહુ ઈચ્છા છે, પણ આ શરીર તારું રેવા દે. સાચા વૈરાગ્યની પરીક્ષા યુવા અવસ્થામાં થાય છે. હવે આ શું થયું? વૈરાગ્ય આવ્યું એટલે બધું છોડીને વનમાં વયા ગયા. શું શીખવાનું છે આનાથી? વિષયોને તમે બુદ્ધિપૂર્વક છોડશો તો તમને આનંદ મળશે, અને વિષય તમને છોડીને વયો જશે તો તમને દુઃખ મળશે. એટલે આપણે જો બુદ્ધિપૂર્વક વિષયોને છોડી દઈએ તો આનંદનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે. કારણ કે આજની તો કાલી બધું છૂટવાનું છે, અહીંયા આવ્યા ને અહીંયા જ બધું જવાનું છે.
કહેને ભાઈ બંધ મુઠ્ઠી આય ખાલી આ જાના હે. ચિંતકો એવું કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને જેટલા કિલો જેટલા ગ્રામનો એ હોય અને જ્યારે એ રાખ બની જાય ને અસ્થિ એની, ત્યારે એ પણ એટલા જ ગ્રામની હોય. એક રત્તી ભર પણ આ ભૂમિ ઉપરથી આપણે લઈ જઈ નથી શકતા, પરંતુ મારું 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 હાય 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 માય વે ઓર હાય વે, એ દો વે અમને પકડી લે, હું જે કરું એ બરોબર, માય વે હું કરું બરોબર, તમે રહેવા દો મને નહીં કહો, માય વે. અને પછી હાય વે, પછી હાય વે. બધા વિષયોનો ત્યાગ કરીને વનમાં ગયા, પણ હવે એ તો બધું છોડી દીધું. કથામાં આવે છે કે ઓલો મૃગ બાલની રક્ષા કરી, પણ એની આસક્તિ મનમાં વસાવી લીધી. કોઈની પણ સાથે પ્રેમ ભાવ પરિવાર ઘરમાં રહેવું એ પાપ નથી, પરંતુ ઘરને મનમાં રાખવું એ પાપ છે. હવે મનમાં ઓલાએ આસક્તિ બાંધીને જેના લીધે હરણનું ચિંતન કરતા કરતા હરણ થઈ ગયા. બહુ સુંદર ને પ્રચલિત કથા છે. પણ હિરણ થઈ ગયા પછી મૃગબાલમાં પણ એમને પૂર્વજન્મમાં કરેલા સત્કર્મો હતા, એટલે પૂર્વજન્મનું સ્મરણ હતું. અને ત્રીજી યોની બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયા, અને હવે ક્યાંય આસક્તિ રાખવી નથી, બંધાવવું નથી, જડ થયા, એટલે જડ ભરત એમનું નામ થયું. અવધૂત અવસ્થામાં ફરવા લાગ્યા, બધાએ પરિવાર વાળાઓ એમનો તિરસ્કાર કર્યો, ભાઈઓએ તિરસ્કાર કર્યો, તો પણ એ આત્મસ્થિત છે, એ વેદના એમને થતી નથી. એક દિવસ વનમાં ભટકી રહ્યા હતા, અને ત્યારે જ રહુગણ રાજાની પાલખી કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જઈ રહ્યા હતા, અને પાલખી ઉપાડવાળો અસ્વસ્થ થયો. ઓલાને જોયો કે રાજાની પાલખી ઉપાડીશ, તો કે હા તૈયાર થઈ ગયો. પાલખી ઉપાડ્યા ભરતજીએ, પણ નીચે ઘણી બધી કીડીઓ જોઈ. જીવ માત્રમાં ભગવદ અંશ છે એવી વ્યાપક દ્રષ્ટિ એમની અંદર છે, તો એ દયા ભાવના એમની અંદર આવી, એટલે સીધી આમ લાંબો ઠેકડો માર્યો, રાજાનું માથું ભટકાણું, રાજાને ક્રોધ આવ્યો. અને પછી રાજાએ બહુ વ્યંગ કર્યો, બહુ સમયથી કેમ તું જ પાલખી ઉપાડે છે, તારાથી આ ભાર સહન નથી થતો, કેમ તારું શરીર પણ હું જોઉં છું બહુ શિથિલ થઈ ગયું, એટલે વ્યંગ કર્યો. એમ તો હતા હૃષ્ટપૃષ્ટ હતા, પરંતુ વ્યંગ કર્યો, હા બહુ તું શિથિલ થઈ ગયો છે, આ પાલખીને ઉપાડી નથી શકતો, ઘણા સમયથી તું જ ઉપાડી રહ્યો છે, કેમ? ઓલું બધું સાંભળતા જાય, બોલે નહીં. હવે જવાબ ન આપ્યો તો ઓલાને વધારે ક્રોધ આવ્યો રાજાને, અને હવે કીધું કે અરે તું જીવતો છે કે મરેલો, કેવો જડ છે? ને ત્યાં પછી ભરતજી બોલ્યા કે રાજન, જીવન અને મૃત્યુ એ તો શરીરની અવસ્થાઓ છે, અને હું કેવલ એક શરીર નથી, હું તો આત્મા છું. આપણે સાચી વાત કરી, ઘણા સમયથી પાલખી હું એકલો ઉપાડું છું, દરેક વ્યક્તિ આવે છે એકલો જ આ શરીરને ધારણ કરે છે, એકલો જ ઉપાડે છે. હમણાં આ શરીર બહુ સુંદર દેખાય છે, થોડી વારમાં કૃશકાય થઈ જશે, નાશવંત થઈ જશે. આપની એક એક વાતો રાજા સત્ય છે. આપ સત્સંગ કરવા માટે જઈ રહ્યા છો, પરંતુ આપની અંદર અભિમાન છે કે હું સ્વામીને આ સેવક, આવી ભેદ બુદ્ધિ લઈને આપ સત્સંગ માટે જશો, તો પછી એ સત્સંગ ફલીભૂત કઈ રીતે થશે? જ્યાં આ વાત કરી આટલું કહીને ચૂપ થઈ ગયા. અને હવે રહુગણને સમજાવ્યું કે આ હવે કોઈ સાધારણ વ્યક્તિ નથી. પાલખીથી નીચે ઉતર હાથ જોડીને નમસ્કાર કર્યો, પૂછ્યું કે મહારાજ આપ કોણ છો? આવા અવધૂત અવસ્થામાં ફરી રહ્યા છો, આપ મારી પરીક્ષા લેવા માટે આવ્યા છો, આપનું સ્વરૂપ બતાવો, આપ કોણ? અને હવે ભરતજી કહે છે કે રાજન, આપણે બધા તો આ ભવાટવીમાં ભટકેલા મુસાફર છીએ. આ સંસાર એ ભવાટવી છે, ભવાટવી એટલે ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ, અને આ ભવાટવી આ સંસાર રૂપી જંગલમાં આપણે બધા મુસાફર છીએ, ખોવાયેલા. જીવાત્મા એ વ્યાપારી છે, ઇન્દ્રિયોનો જે વ્યવહાર એનો વ્યાપાર છે. અડધા રસ્તામાં આ